બારડોલીમાં એસટી ડેપો દ્વારા સ્વર્ણિમ ગ્રુપ ઓફ હોસ્પિટલ અને સરદાર ફાઉન્ડેશન બારડોલીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણના કારણે સુરત જિલ્લાની બ્લડ બેંકોની રક્ત અછતની ઊભી થવા પામી છે. આ અછતને પહોંચી વળવા માટે બારડોલી એસટી ડેપો દ્વારા સ્વર્ણિમ ગ્રુપ અને સરદાર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એસટી ડેપોના કર્મચારી સહિતના દાતાઓને રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં એસટી વિભાગના કર્મચારીઓને કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. હું મિલન વાઢેર, એસટી ડેપો મેનેજર, બારડોલી. આ કોરોના મહામારીને કારણે બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે બ્લડની જરૂરિયાત ઉપસ્થિત થતાં સરણી ગ્રુપ, સરદાર ફાઉન્ડેશન અને એસટી ડેપોના સહિયારા સાથથી આજે બારડોલી ડેપોના સ્ટેન્ડ ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં અત્યાર સુધી 50 બોટલ બ્લડ ડોનેટ થયેલું છે. હજી બી બ્લડની બોટલો વધવાની છે. અમારો ટાર્ગેટ આજે 120 બોટલ કરવાનો છે. તેમજ વર્કશોપ ખાતે બી આજે સરકારશ્રીના સહાય દ્વારા ધન્વંતરી રથથી દરેક સ્ટાફનું રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ કર્યા બાદ જ સ્ટાફને પોતાની ફરજ આપવામાં આવે છે, જેથી કરીને કોરોનાનું સંક્રમણ થતું અટકાવી શકીએ અને પેસેન્જરની સેફટી બી રાખવામાં આવે છે. હું દેવેન્દ્રભાઈ નારાયણભાઈ ચૌધરી, બારડોલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ, સરદાર ટ્રસ્ટના ટ્રસ્ટી. આજરોજ લિનિયર બસ સ્ટેન્ડ પાસે પર બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માન્ય ડેપો મેનેજર શ્રી મિલિન વાઘેલ સાહેબના સહયોગથી અને સૌણી ગ્રુપ ઓફ હોસ્પિટલ, સૌણી ટ્રસ્ટ અને સરદાર ફાઉન્ડેશન દ્વારા આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન થયું હતું. વિશેષ તો છેલ્લા 2000 સાલની અંદર બારડોલી બસ ડેપો દ્વારા 2000 સાલની અંદર બ્લડ ડોનેટ કેમ્પ થયો હતો. તેની અંદર 100થી વધુ બોટલો થઈ હતી. તે પછી બારડોલી ડેપો મેનેજર મિલિનભાઈ વાડેના અધ્યક્ષસ્થાને 2020માં એટલે કે 20 વર્ષ પછી આ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર હોસ્પિટલની અંદર બ્લડ બેંકની અંદર બ્લડની અછતને કારણે આ ખાસ બ્લડ ડોનેટ કેમ્પ કરવામાં આવ્યો છે અને હાલ 50 જેટલી બોટલો થઈ ગઈ છે અને સાંજ સુધીમાં 100થી પણ વધુ બ્લડની બોટલ થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ.